આયાર એજુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે જોઈશું એક્ટિવિટી 1 સિંગ ધીસ પોએમ માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક ટોક એટલે વાતચીત કરવી વાત કરવી વેન આઈ ટોક જ્યારે હું વાત કરું છું માય ડોગ લિસન લિસન એટલે સાંભળે છે લિસન ટુ મી જ્યારે હું વાત કરું છું ત્યારે મારો જે કૂતરો છે તે મને સાંભળે છે હી ગોઝ વિથ મી ફોર અ વોક વોક એટલે ચાલવું જ્યારે હું ચાલવા માટે જઉં છું ત્યારે તે પણ મારી સાથે ચાલવા માટે આવે છે તો અહીંયા ટોક અને વોક આ જે ટોક અને આ જે વોક છે એ બંને રાઇમિંગ વર્ડ્સ છે વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ જ્યારે હું સુઈ જાઉં છું સ્લીપ એટલે સુઈ જવું જ્યારે હું સુઈ જાઉં છું ત્યારે હી સ્લીપી ટુ ત્યારે તે પણ સુઈ જાય છે He does everything I do. Everything એટલે દરેક વસ્તુ word to. I do. I do. I do. do. I જે વસ્તુ હું કરું દુ એટલે કરું છું જે વસ્તુ હું કરું છું એ બધી જ વસ્તુ તે કરે છે તો અહીંયા આ જે ટુ છે અને આ ડુ છે ટુ અને ડુ જે છે એ રાઇમિંગ વર્ડ છે હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો શો એટલે બતાવે છે અને ઓલવેઝ એટલે હંમેશા એની જે આઈઝ એટલે જે આંખો છે તે હંમેશા બતાવે છે ઈ નોઝ એવરીથિંગ આઈ નો નોઝ એટલે જાણે છે એવરીથિંગ એટલે દરેક વસ્તુ આઈ નો એટલે આ એટલે હું અને નો એટલે જાણું છું હું જે જાણું છું એ દરેક વસ્તુ એ બધી જ વસ્તુ તે જાણે છે તો અહીંયા સો અને નો આ જે શો અને નો જે છે એ બે રાઇમિંગ વર્ડ છે

hangs his head and looks so sad ત્યારે તે hangs એટલે એનું જે મોં છે એ ઉતરી જાય છે and he hangs his head એટલે એનું જે માથું છે એ હેંગ્સ એટલે નમાવી દે છે and looks so sad અને ખૂબ જ તે શેડ એટલે ઉદાસ થઈ જાય છે તો અહીંયા બેડ અને શેડ બેડ અને શેડ એ રાઇમિંગ વર્ડ છે he cuddles up and licks my hand Cudles, cuddles cuddles એટલે લાળ અને લિક્સ એટલે ચાટવું તો શું કરે છે હી કુડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ તે મને કુડલ્સ એટલે લાળ લડાવે છે અને મારો જે હેન્ડ છે એટલે હાથ છે એને લિક્સ એટલે ચાટે છે એન્ડ ટેલ્સ મી હી કેન અંડરસ્ટેન્ડ અને તે મને કહે છે ટેલ્સ એટલે કહે છે હી કેન અંડરસ્ટેન્ડ અંડરસ્ટેન્ડ એટલે તે મને સમજે છે તો અહીંયા હેન્ડ અને અન્ડરસ્ટેન્ડ આ બે છે अभी राइमिंग वर्ड छे तो आ काव्यमा आपण हे जु तो टॉक वॉक पछि टू डू शो नो माइंड्स फाइन्ड्स बेड सेड हैंड अंडरस्टैंड आबुला राइमिंग वर्ड छे ओके बी एक्टिविटी राइट हु डज વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ હવે આપણે જે પોએમ આપેલી છે આ પોએમના આધારે કોણ શું કરે છે એ આપણે અહીંયા લખવાનું છે ઓકે તો અહીંયા આગળ જે આ એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં આપણે મેઇન વર્તમાન કાર્ડ જે છે તો વર્તમાન કાર્ડમાં આપણે ત્રીજો પુરુષ એક્વચનના કરતા હોય ત્યારે આપણે એસ કે એસ ક્યારે લગાડવો અને ક્યારે એસ કે એસ નથી લગાડવું એના વિશે આપણે આમાં ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે

એક વચનના કરતા હોય જેમ કે હી સી ઈટ અથવા એક છોકરાનું નામ અથવા છોકરીનું નામ હોય તો આ ત્રીજા પુરુષ એક વચનના કરતા થાય તો એ એના જે વાક્યમાં જે ક્રિયાપદ આવે છે એના અંતે આપણે એસ અથવા ઇએસ લગાડી શકીએ છીએ જ્યારે આઈ એ પ્રથમ પુરુષનો કરતા છે યુ એ બીજા પુરુષનો કરતા છે વી અને દે એ બહુ વચનના કરતા છે એટલા માટે સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદના અંતે આપણે અહીંયા એસ કે એસ લગાડવાનો નથી

જે ડોગ છે એ ત્રીજા પુરુષનો કરતા છે એટલે જે લીશન ક્રિયાપદ છે એના અંતે અહીંયા ઘડી એસ લાગ્યું છે ઓકે તો આ આપણે અહીંયા આગળ ખાસ ધ્યાન આપીને શીખવાનું છે રાઈટ અર્બોજી બીજું જે છે વેન આઈ વોક વેન આઈ વોક ધ ડોગ વોક્સ તો અહીંયા આગળ જો વેન આઈ વોક આ પ્રથમ તમ પુરુષનો કરતા છે બરાબર એટલે અહીંયા વોક ક્રિયાપદ છે અને એસ કે એસ લાગ્યું નથી જ્યારે અહીંયા ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે આ જે વોક વોક છે એને અંતે આપણે એચ લગાડ્યો એટલે શું થયું વોક્સ થયું બરાબર તો એ જે અહીંયા છે હિગો સ વિથ મી ફોર અ વોક જે આવે છે ને આ વાક્યના અનુસંધાનમાં આપણે અહીંયા વાક્ય બનશે વેન આઈ વોક ધ ડોગ ધ ડોગ વોક્સ એટલે જ્યારે હું ચાલું છું ત્યારે કૂતરો પણ ચાલે છે ત્યારબાદ જો વેન આઈ વેન આઈ સ્લીપ ધ ડોગ સ્લીપ્સ તો અહીં આગળ જુઓ આ વાક્ય અહીં આપ્યું છે વેન આઈ સ્લીપ

કાવ્ય છે એ કાવ્યમાં ફાઇન્સ કોઈ એપ એપ્રોપ્રિયેટ એવું સેન્ટેન્સ મળતું નથી એટલે આપણે અહીંયા બ્લેન્ક છોડીએ છે ઓકે હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ વર્ક ઇન ગ્રુપ ઓફ 4 ચારના ગ્રુપમાં કામ કરો ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન એનેક્ટ ઇટ બરાબર છે પહેલા વાંચવાનો છે અને પછી તેને ભજવવાનો છે તો આપણે જોઈએ ચિમનલાલ ઇઝ અ ડોક્ટર જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ તો ચીમનલાલ ડોક્ટર છે અને જેઠાલાલ અને પેઠાલાલ તેમના નેબર નેબર્સ એટલે પાડોશી છે દે આર એટ ચીમનલાલ ડિસ્પેન્સરી તે લોકો ક્યાં છે ચીમનલાલ જે ડિસ્પેન્સરી જે દવાખાનું છે ત્યાં છે ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ ચીમનલાલ શું કરે છે તેમને એડવાઇઝિંગ એટલે એમને સલાહ આપી રહ્યા છે તો ચીમનલાલ સહિત જેઠાલાલ

હું તો તો હું ચાલવા માટે જઈશ વિઠ્ઠલાલ સહીશ આઈ વિલ જોઈન યુ વિઠ્ઠલાલ કહે છે હું પણ તારી સાથે આવીશ ચિમનલાલ સહીશ ધેટ્સ ફેન્ટાસ્ટિક તો ચિમનલાલ કહે છે એ તો ફેન્ટાસ્ટિક એટલે ઉત્તમ છે વિઠ્ઠલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ વિઠ્ઠલાલ તમે એને એમની સાથે ડેલી એટલે દરરોજ વોક્સ એટલે ચાલવામાં જોડાઈ શકો છો બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી ટી એટલે ચા પરંતુ તમે એમની સાથે ચા પીવામાં જોડાઈ શકશો નહીં પેઠાલાલ સહીષ ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો કહે છે કે ડોક્ટર ટી એટલે કે જે ચા છે એ હાર્મફુલ એટલે નુકસાનકારક નથી બરાબર ટી ઇઝ નોટ નોટ એટલે નથી જે ચા છે એ નુકસાનકારક એટલે હાર્મફુલ એટલે નુકસાનકારક નથી એન્ડ યુ નો અને તમે જાણો છો એટલામાં ચિમનલ કહે છે ચિમનલ સહીસ પેઠાલાલ યુ કેન ટેક ટી પેઠાલાલ તમે ચા લઈ શકો છો યુ કે નોટ ટેક ટી વિથ સુગર પરંતુ તમે સુગર વાળી એટલે કે ખાંડ સુગર એટલે ખાંડ જે ખાંડવાળી ચા છે એ તમે લઈ શકતા નથી ખાંડ વગરની ચા તમે લઈ શકો છો પેઠાલાલ સિસ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક પેઠાલાલ કહે છે શું હું જે સુગર એટલે જે ખાંડ છે એને મિલ્ક એટલે દૂધ સાથે લઈ શકું જીમલાલ શેસ નો સુગર એટોલ ના તમે સુગર લઈ શકશો નહીં જીમાલાલ શેસ નો સુગર એટોલ કે છે તમે સુગર લઈ શકશો નહીં આફ્ટર વીક એક અઠવાડિયા પછી વીક એટલે અઠવાડિયું અને આફ્ટર એટલે પછી જેઠાલાલ પીઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર

આઉટ ફોર અ વોક તો અત્યારે સવારના સાડા સાત વાગ્યા છે અને જેઠાલાલ વોક એટલે ચાલવા માટે બહાર નીકળ્યા છે જેઠાલાલ સૈષ ચૌધરી સાહેબ નોટ ઓનલી જેઠાલાલ ગુઝ ફોર અ વોક એવરી મોર્નિંગ જેઠાલાલ કે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે માત્ર આજે જ નહીં જેઠાલાલ છે ને ગુજરાત દરરોજ સવારે ચાલવા માટે જાય છે મિસ્ટર ચૌધરી સૈષ એવરી દર સવારે યુ વર નોટ હિયર યસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલે તો તમે તો અહીંયા ગઈ કાલે હતા જ નહીં જેઠાલાલ સાહેબ હમ યસ્ટરડે આઈ ગોટ અપ લેટ જેઠાલાલ કે હમ ગઈકાલે ને તો હું લેટ એટલે કે મોડો ઉઠ્યો હતો બટ આઈ કેમ હિયર ફોર વોક ધ ડે બિફોર યસ્ટરડે પરંતુ હું એના આગલા દિવસ અહીંયા ચાલવા માટે આવ્યો હતો એંગ્રીલી હવે ગુસ્સામાં જેઠાલાલ કે છે મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠલાલ વિલ વોક હિયર ટુમોરો એટલે કે તમે કે છે મિસ્ટર ચૌધરી જેઠલાલ જે છે શ્રીમાન ચૌધરી જેઠાલાલ અહીંયા ચાલ્યો હતો અહીંયા ચાલી રહ્યો છે અને હવે આવતીકાલે પણ એ ચાલશે નોટ ઓનલી ટુમોરો માત્ર આવતીકાલે નહીં તો નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે એના પછીના દિવસે અને એના પછીના દિવસે પણ મિસ્ટર ચૌધરી શેષ ઓ જેઠાલાલ વોક્સ ઇન ધ ચાલો ડ્રિંક્સ ટી સુગર અને જે છે છે એ ખાંડ વગરની ચા પીવે ધોર્નિંગ જાદુ આમાં ચીમનલાલ જાદુ એવું કે છે ચૌધરી સાહેબ પેઠાલાલ શેષ બેડ મૂડ થોડા ખરાબ મૂડમાં એમ કહે છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી

લે હું પી સકીશ નહીં ઓર ઈટ અથવા તો ખાઈ સકીશ નહીં એનીથિંગ વિથ સુગર એટલે ખાંડવાળું હું કઈ પણ વસ્તુ પી અથવા ખાઈ શકીશ નહીં એવું મને લાગે છે મિસ્ટર ચૌધરી સેઝ ઈટ્સ ઓકે ફ્રેન્ડ્સ બધું બરાબર છે મિત્રો આઈ વિલ જોઈન યુ હું તમારી સાથે જોડાઈશ વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયાલિટી એન્ડ આપણે બધા જ એન્જો એટલે આનંદ માનીશું યોર એટલે તમારું જે સ્પેશિયલ તમારી જે ખાસ ચા છે તે એન્ડ યોર મોર્નિંગ વોક અને તમારું જે સવારનું જે ચાલવાનું છે તે એનો આપણે બધા સાથે આનંદ માનીશું